हेलो एवरीवन, जय श्री कृष्ण। हूँ छू प्रतिभा। आज आपने माटे लावी छू शाही पनीर, होममेड शाही पनीर। कहवाय छे ने ए पहेलू सुख ते जाते नड़िया। जो आपणी स्वादिंद्रिय सरस रीते सतेज हशे तो आपणे ઘણા બધા સ્વાસ્થ્યના ફાયદાઓ લઈ શકીએ છીએ। એમાં પણ જો આપ ઘરે બધી વસ્તુ બનાવીને ઉપયોગ કરો છો તો એ સ્વાસ્થ્ય માટે બહુ જ લાભકારક છે। તો આજે આપણે બનાવશું શાહી સ્ટાઈલ પનીર મટર સબ્જી। એમાં સૌથી પહેલા આપણે સામગ્રી જોઈ લઈએ। પનીર જે મેં ઘરે જાતે જ બનાવેલું છે અને ઇટ્સ વેરી સોફ્ટ, બહુ સોફ્ટ છે। ટમેટા રફલી ચોપ 3, ઓનિયન કાંદા એ પણ રફલી ચોપ કર્યા છે, કેપ્સિકમ, મટર, ગાજર ટોટલી ઓપ્શનલ છે, આપને ગમે તો જ લેજો નહીં તો ના લેજો। અને થોડું પનીર મેં અલગથી દહીંમાં ડીપ કરીને રાખ્યું છે કે જેથી આપણે સરસ રીતે બની શકે। સફોલા ઓઇલ, લસણ, આદું ક્રશ કરેલું, આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે। હવે આપણે ફરીથી ગેસ ઓન કરશું। આપણે વેજીટેરિયન છીએ એટલે આપણને હંમેશા બી12ની નાની મોટી તકલીફો રહેતી હોય છે। તો જો તમે ઘરે બનાવેલું પનીર યુઝ કરો છો તો એ ખરેખર બહુ સોફ્ટ હોય છે અને એના જે ફાયદાઓ આપણે અનેક રીતે આપણે લઈ શકીએ છીએ। બહુ સરસ થઈ રહ્યું છે। પનીરના ફાયદા તમને જણાવું તો એમાં કેલ્શિયમ, ફોસ્ફરસ ખૂબ વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે કે જેથી કરીને આપણા હાડકા દાંત એ સરસ મજબૂત રહે છે। આ એ દરમિયાન આપણે આ બહુ સરસ થઈ ગયું છે, આપણે એને નીચે ઉતારી લેશું। હવે આપણે ફરીથી એક બાઉલ લેશું, એમાં તેલ ઓછું નાખશું અને બટર નાખશું, બંનેને મેલ્ટ થવા દઈશું। બટર પણ મારું ઘરનું બનાવેલું જ છે જે આપણે મલાઈમાંથી બનાવીએ છીએ, એ બટર પણ જાતે બનાવેલું છે। આપણે આ ગ્રેવી જે બનાવી હતી હમણાં એ નાખી દઈશું અંદર, ધીમા તાપે થવા દઈશું। આ જે મિક્સરમાં ક્રશ કર્યું હતું એમાં થોડું પાણી નાખી અને આપણે એમાં નાખી દઈશું કે જેથી આપણી ગ્રેવી વેસ્ટ ના થાય। એટલો સરસ કલર લાગે છે, થોડો ગેસ મીડિયમ લેશું કારણ કે માખણનો જે ટેસ્ટ આવે છે ઘરના બનાવેલો માખણ એ બહુ અલગ જ ટેસ્ટ આવે છે। તો પનીર વિશે હું તમને જે વાત કરી રહી હતી તેમાં ફાઈબરની માત્રા પણ બહુ સારી જોવા મળે છે। એમાં જે શુગરવાળા હોય છે જેને આજે ડાયાબિટીસની તકલીફ હોય તો એ લોકો માટે પણ આ પનીર, ઘરનું બનાવેલું પનીરનો હું વિશેષ આગ્રહ રાખું છું કારણ કે આપણને ખબર છે કે આપણે કેટલી ચોખ્ખાઈથી બનાવેલું છે તો એ શુગરવાળા માટે પણ ખૂબ સારું સોર્સિસ છે કે દૂધમાંથી બને છે પનીર નેચરલી, એટલે એક એના ગુણ મુજબ આપણું જે ટેન્શન હોય છે અત્યારે લોકડાઉન દરમિયાન જો તમે તમારા ઘરના મેમ્બરના હેલ્ધી ફૂડ ખવડાવશો તો એ ઘણા બધા ટેન્શનમાંથી દૂર રહેશે અને ઘરનું વાતાવરણ પણ આપણને મનપસંદ રહેશે। પહેલું સુખ તે જાતે નર્યા, હા, તો એ પનીર આપણને તણાવ દૂર કરે છે। જો થોડું પનીર ખાવાથી પણ આપણી રોગ પ્રતિકાર શક્તિ ખૂબ જ સારી રહે છે, એટલે અત્યારે જે લોકડાઉનમાં જે કોરોના વાયરસ ચાલી રહ્યું છે એમાં આ જે
રોગ પ્રતિકાર શક્તિની ખૂબ જરૂર હોય છે. તો તમે ઘરે બનાવેલું આ રીતે કરો તો બહુ સરસ થાય. આપણી ગ્રેવી થઈ જવા આવી છે થોડી થોડી, તો આપણે થોડો એમાં મસાલો એડ કરશું. થોડી હળદર નાખશું, સ્વાદ મુજબ મીઠું, મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખશું. કાશ્મીરી મરચું, તમારા સ્વાદ મુજબ, તમે તીખું ખાવાનું પસંદ કરો છો તો તીખું, અથવા તો આપણા સ્વાદ મુજબ મરચાનામાં વધઘટ તમે કરી શકો છો. થોડીક વાર એને પકવા દેશું આપણે. તો સરસ કલર લાગે છે, ઢાંકી દઈએ થોડીક વાર માટે. હા, તો પનીરમાંથી આપણે રોગ પ્રતિકાર શક્તિ તો ખૂબ વધારે છે, પછી એને ગઠિયાનો રોગ હોય. બહુ સરસ, ચલો આપણી ગ્રેવી બહુ સરસ રીતે કલર પકડી રહ્યો છે અને બહુ સરસ લાગે છે. હવે આપણે એમાં વેજીટેબલ નાખેલા છે એ આપણે એડ કરશું. આપણી ગ્રેવીમાં આપણે વેજીટેબલ નાખી દીધું છે, એટલો સરસ કલર આવે છે. હવે આપણી પનીર જે દહીંમાં એડ કરેલું હતું પહેલાં એ નાખશું, કારણ કે આપણી ઘરે જે બનાવેલું પનીર છે એ બજાર કરતાં એની સોફ્ટનેસ બહુ હોય છે, તો એ ભાંગી ન જાય એટલું સોફ્ટ હોય છે અને ખાતા તો જાણે મોઢામાં ગળી જાય છે. થોડો આપણે મસાલો અંદર એડ કરશું. ઘરે બનાવેલી કસૂરી મેથી એડ કરશું. હંમેશા ધ્યાન રાખજો કે જો તમે ઘરનું બનાવેલું પનીર શાકમાં નાખો છો તો હંમેશા છેલ્લે નાખો, કે એનું જે સ્વાદ, એનું જે ટેક્સચર છે એ જળવાઈ રહે છે. અચ્છા, આ પનીર છે એ રોગ પ્રતિકાર શક્તિ તો વધારે છે, સાથે સાથે એ સ્કીન જે આપણા લેડીઝ માટે જે સ્કીનનું વેરુ બહુ ઇમ્પોર્ટન્સ છે, તો એ સ્કીનને ચમકદાર અને હેલ્ધી રાખવાનું કામ કરે છે. આપણે પનીર પણ એમાં નાખી દઈશું થોડું. પનીર નાખી દીધું છે, બે સેકન્ડ માટે ઢાંકી દેશું. બહુ સરસ લાગે છે. હા, હું તમને કહી રહી હતી ને કે સ્કીન માટે પણ ખૂબ સારું કામ કરે છે, એ સ્કીનની ચમક વધારે છે અને ભોજનમાં તમે જો આને સામેલ કરો છો પનીરને, તો એ જે કિડનીથી થતા રોગો હોય અથવા તો એના માટે આંખ માટે પણ એ ખૂબ જ સારું કામ કરે છે. જો આપણે વાતો કરતાં કરતાં એ સબ્જી થઈ પણ ગઈ, ચાલો આપણે એને સર્વ કરવા માટે તૈયાર કરીએ. જોયું ને પનીરના કેટલા બધા ફાયદા છે, એમાં પણ તમે ઘરે બનાવેલું પનીર પરોઠા સાથે, રોટલી સાથે તમે ખાઓ છો તો બહુ સરસ લાગે છે. જો લાગે છે ને એકદમ સરસ, તો ચાલો આપણે સર્વ કરીએ. આમાં તો આપણી સબ્જી તૈયાર છે, તો રોટી સાથે, પરોઠા સાથે બિલકુલ ઓછા તેલમાં તમે સરસ મજાની વાનગી ઘરે જ બધું બનાવીને ખાઈ શકો છો અને તમારા સ્વાસ્થ્યનું સારામાં સારી રીતે ધ્યાન રાખી શકો છો. હું તો આગ્રહ કરું છું કે પનીર બનાવવાનું બહુ ઇઝી છે, જો આપ ઘરે જ બનાવો તેના સ્વાસ્થ્યના ઘણા બધા ફાયદા આપ લઈ શકો છો. તો પહેલું સુખ તે જાતે નડ્યા એ યુક્તિને યાદ રાખીને આપ બધું જ ઘરે બનાવવાનો આગ્રહ રાખો અને આપણા પરિવારનું અને આપનું ખાસ ધ્યાન રાખો. જો ગૃહિણી સ્વસ્થ હશે તો આખો પરિવાર સ્વસ્થ હશે અને હસતો રહેશે. તો આપને આજે મારી પોસ્ટ કેવી લાગી ચોક્કસ મને જણાવજો, લાઈક કરજો,
शेयर करजो, सब्सक्राइब करजो, एंजॉय योर फूड्स। थैंक यू। जय श्री कृष्ण।